માનોલી નોટિફાઇડ એરિયામાં રાત્રિના અંધકારમાં વરસાદી કાસમાં ઠલવાઈ રહેલ પ્રદૂષિત પાણીના ટેન્કરને સિક્યુરિટીની ટીમે ઝડપી પાડ્યું હતું, જો કે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. રંગે હાથે કેમિકલ વેસ્ટ ઠાલવતા ઝડપાયેલા ટેન્કર અંગે વધુ તપાસ જીપીસીબી અને પોલીસ ચલાવી રહી છે. औद्योगिक वसाहतोमांथी गैरकायदेसर रीते प्रदूषित पाणीना निकालनी घटनाओ वारंवार बनती रहे छे. आ रीते निकाल करवाथी पर्यावरण, मानव स्वास्थ्य अने मानव जीव गुमावानी अनेक घटनाओ ताजेतरमां बनी छे. तंत्र द्वारा आकड़ा पगला लेवाया होवानुं कहेवामां आवे छे, तेम छतां गुनाहित मानसिकता धरावनारा तत्वो द्वारा आवा कौभांडो अटकाववानुं नाम लेता नथी. आवा कृत्यो करवा नवा नवा प्रयोगो करवामां आवी रह्या छे अने तेओ द्वारा हम नहीं सुधरेंगेनी नीति अपनावी जाहेरमां પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. વધુને વધુ નફો મેળવવાની વૃત્તિ ધરાવનારા આવા તત્વો પોતાના ઉદ્યોગના પ્રદૂષિત પાણીનો વૈજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાની જગ્યાએ આ રીતે ગેરકાયદેસર નિકાલ કરી ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા આવા કૃત્યો કરતા હોય છે અને તેની મોટી કિંમત પર્યાવરણ અને આપણે ભોગવવી પડે છે. પાનોલી જીઆઈડીસીમાંથી ટેન્કર ભરી પાનોલી નોટિફાઇડ હટ વિસ્તારની નજીક જ ખુલ્લી વરસાદી ગટરમાં આ ટેન્કર ખાલી થઈ રહ્યું હતું ત્યારે પાનોલી નોટિફાઇડ વિસ્તારની સિક્યોરિટી ટીમને જોવામાં આવ્યું હતું. એક ટેન્કર ઊભું છે અને તેમાંથી વાલ ખોલી જાહેરમાં કેમિકલ ઠલવાઈ રહ્યું છે. ટેન્કરનો ડ્રાઈવર જગ્યાએથી ફરાર થઈ ગયો હતો. પાનોલી સિક્યોરિટીની ટીમ દ્વારા આ બાબતને માહિતી જીપીસીબી અને સ્થાનિક પોલીસ વિભાગને કરવામાં આવી છે અને તેમના દ્વારા સંયુક્ત રીતે હાલ તપાસની કાર્યવાહી ચાલી રહી છે. આ ટેન્કર ખાલી થયાની માહિતી મળતા મૌખિક ફરિયાદ અને કાર્યવાહી કરવા જીપીસીબી અંકલેશ્વરને જાણ કરાઈ હતી. મળેલી માહિતીના આધારે શંકાસ્પદ કંપનીઓના નામ અને તેના સહિતની માહિતી આપવામાં આવી છે. હવે તંત્રની તપાસમાં કઈ કંપનીનો આ વેસ્ટ છે તે નીકળે તે જોવું રહ્યું.